ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું પૂરણ શ્રેઠા સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાંથી તમારું સ્વાગત કરું છું. સ્ટુડન્ટ્સ, આજે આપણે ફર્સ્ટ ગ્રેડમાં ગુજરાતીમાં થર્ડ ચેપ્ટર આવ્યા છે. આપણે બાર અખરી એટલે કે માત્રાઓ બધી શીખીએ છીએ, જે માત્રાની અંદર આપણે સૌ પ્રથમ કેવા શબ્દો શીખ્યા હતા? સાદા શબ્દો, એટલે કે જેમાં કઈ જ માત્રા ના આવતી હોય એવા શબ્દો, કાનો માત્રો કઈ જ ના આવતા હોય એવા સાદા શબ્દો શીખ્યા હતા, જેમાં બે અક્ષર વાળા શબ્દો હતા, ત્રણ અક્ષર વાળા શબ્દો હતા અને ચાર અક્ષર વાળા શબ્દો પણ હતા. રાઈટ, યાદ છે ને? અને ત્યારબાદ આપણે કાના વાળા શબ્દો શીખ્યા. કાના વાળા શબ્દોમાં પણ આપણે સાદા શબ્દો અને કાના વાળા શબ્દો બંને સાથે આવતા હતા, યાદ છે ને? મેં તમને દાદા, મારા દાદા, તારા દાદા, મારા દાદા, તારા દાદા આવી કવિતાઓ પણ જોયેલી, હા ને? યાદ છે કે નહીં? આઈ નો ફર્સ્ટના સ્ટુડન્ટ્સ બધા બહુ જ ક્લેવર છે એન્ડ પેરેન્ટ્સ બી બહુ જ કોઓપરેટિવ છે, રાઈટ? બધાનો સપોર્ટ મળે એટલે બાળક છે એ પોતાને તરક્કીમાં ક્યારેય પીછેહટ ના કરી શકે, હા ને? હા, ઘણા પેરેન્ટ્સની કમ્પ્લેન છે, નટી નટી સ્ટુડન્ટ્સ છે જે વિડીયો લેક્ચર નથી જોતા. મેં કહ્યું છે ને એડવાઇઝરીમાં કે જે લોકો વિડીયો લેક્ચર બરાબર નથી જોતા એ લોકોને ઉપર વધારે ધ્યાન દેવામાં આવશે અને એને વધારેમાં વધારે પ્રશ્નો પૂછવામાં આવશે, એટલે પછી જો એમને નહીં આવડે તો પનિશમેન્ટ મળશે. પછી પનિશમેન્ટ તો બહુ બધું આવી જાય. અને હા, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારા લોકોમાંથી જે લોકોને બી સારા સારા વિડીયોઝ તમે જોઈને જે ફટાફટ આન્સર આપે છે, ફટાફટ દીદી છે કે એ કરે છે, મમ્મા પાપા છે કે એમ કરે છે, વિડીયો સરસ રીતે જોવે છે, પ્રશ્નોના જવાબ આપે છે, એવા સ્ટુડન્ટને હું સ્ટાર, મોટિવેશનલ સ્ટાર્સ આપીશ, સ્ટાર્સ માય ફેસ એવું પણ આપીશ. તો તમારે નથી જોઈતા હરદીપને? બોલો, થોડા છો શ્રેનિલ અશ્વિનને નથી જોઈતા? જોઈએ છે ને? તો પછી તો વેદાંત, સુરણ, સોરી ધ્યાની, એવા સ્ટુડન્ટ્સ કેવા ક્લેવર છે? વેદ, વેદ તો બહુ જ ગુડ હોય છે, હે ને? વેદ માટે તો પ્રીતિ એકદમ મિસ થઈ જાય એન્ડ ફેની, ફેની બેન સારું છે ને? બધા સ્ટુડન્ટ્સ મંથન હું બધાને મિસ કરું છું અને બધાને હું પર્ટિક્યુલર પર્સનલી હું એવું કહું છું, એડવાઇસ આપું છું કે તમે લોકો સરસ થી વિડીયો લેક્ચર જુઓ અને મમ્મા પાપાનું માનો. મમ્મી જેમ કરે વધારે તો મમ્મી જ કરાવતી હોય ને, તો એમને પણ માનવું જોઈએ વધારે, તો તમને ફટાફટ બધું આવડી જાય. તમે સ્માઈલી કે હેપી ફેસ કે પછી પેલું સ્ટાર્સ કલરફુલ નથી જોઈતા? જોઈએ છે ને? અમારી ફેનીને તો જોઈએ જ છે, હે ને ફેની? આઈ નો, પણ ફેની તમે નોટી તો બહુ છો. બાય ધ વે, તમે સારું તો થઈ ગયું ને? ઓકે, આપણે આગળ વધીએ. આપણે આજે દીર્ઘ ઉની માત્રા વાળા શબ્દો શીખ્યા હતા, રાઈટ? એમાં અંદર આપણે દુષક, મૂષક, દીર્ઘ ઉ આખો ઉ આપેલો છે એવા શબ્દો શીખ્યા હતા. પૂનમ, કબૂતર, નુતન, આવા શબ્દો, નુપુર, આવા શબ્દો આપણે જોયા છે, જેમાં દીર્ઘ ઉ દીર્ઘ વાળો આવતો હોય માત્રામાં. એની આગળ આપણે હસ્વ ઉ હસ્વ વાળો માત્રા શીખ્યા હતા, હે ને? હવે આજે આપણે એમનું સ્વાધ્યાય જોવાનું છે. પેજ નંબર 38 ઉપરનું સ્વાધ્યાય જોવાનું છે, હે ને? આની અંદર જુઓ, સમજો અને લો, બે રેપિડ સિસલા આપ્યા છે અને બંનેમાં હસવાવાળું અને દીર્ઘાવાળું આ બંનેની માત્રાવાળા શબ્દો આપ્યા છે. હસવાવાળું અને આ દીર્ઘાવાળું
આ બંનેની માત્રાવાળા શબ્દો આપ્યા છે. હવે આ બંનેની માત્રાના શબ્દો એક બે બોક્સમાં લખેલા છે અને તમારે શું કરવાનું છે? તો સુંદર સુંદર લખો. એક એક્ઝામ્પલ આપેલું છે, સુંદર સુંદર લખો. પછી છે રૂગણાલય. તો રુ છે એ કેવો છે? હસવા વાળો કે દીર્ઘ વાળો? કેવો આવે છે? રૂગણાલય લખ્યું છે એમાં કેવો છે, હસવા વાળો કે દીર્ઘ વાળો? યસ, એમાં આવે છે હસવા વાળું. તો અહીંયા આગળ આપણને જે રેબિટમાં બે બોક્સમાં જે રૂપ શબ્દો આપ્યા છે, લાઈક રૂ અને રૂ, આમાં છે એક છે રૂ અને બીજું છે રૂ, છે ને? આવી રીતે રૂ આપેલું છે. તો આ રૂમાં છે ને કયું હસવાવાળું છે અને કયું દીર્ઘવાળું છે એ તમારે કહેવાનું છે. આ રીતે હવે બરાબર મને કહેશો પછી કે દીદી આવું રૂ ના હોય, હા ને? ઓકે, તો આવું તો હોય ને. ગુડ. આ છે હસવાવાળું અને આ છે દીર્ઘવાળું. રૂમાલ, રૂ, કોટન રૂ હોય ને એ રૂ, તો એમાં આવો રૂ આવે. રૂપિયા, તો એમાં આવો રૂ આવે. કેવો? દીર્ઘ ઉવાળો, આખો ઉવાળો. જ્યારે ગુરુ, ચારુ, ગરુડ, મારુ આવા શબ્દો હોય ત્યારે હસવાવાળું આવો રૂ આવે. તો આ બંને રૂ છે એના શબ્દો અહીં આપેલા છે. રુચિ, મારુ, કરુણ, ગુરુ, આ શબ્દો થયા કયા? હસ ઉવાળા. જ્યારે બીજા પાર્ટમાં આપ્યા છે તે છે દીર્ઘ ઉવાળા. જેમ કે રૂમાલ, રૂપિયા, રૂબરૂ, રૂખ, તાર થયો દીર્ઘ ઉવાળો. હવે નીચે જે આપ્યું છે એમાં પણ એવી જ રીતે બધા શબ્દો કમેન્ટ ભેગા મિક્સમાં છે. એમાંથી પહેલા જે ચાર પાર્ટમાં આપેલા છે એ છે હસવાવાળા શબ્દો અને નીચેના જે પાંચ છ સાત અને આઠ લાઈનો આપેલી છે એમાં શબ્દ છે તે છે દીર્ઘ ઉવાળા શબ્દો. તો અહીં આગળ જે શબ્દો આપ્યા છે એને આપણે રીડ કરવાના છે, સુંદર રીતે લખવાના છે જોઈ જોઈને. ત્રણ પાર્ટ ભાગ આપેલા છે, ત્રણેય ભાગમાં સુંદર અક્ષરે તમારે લખવાના છે. તો આપણે જોઈ લઈએ. રૂગણાલય, તો અહીં આગળ રૂ છે એ હસવા ઉ વાળો છે. રૂ ગણ લ ય, આ છે રૂગણાલય. તો આ તમારે ત્રણ વાર સુંદર અક્ષરે લખવાનો છે. પછી છે રુદન. રૂ દ ન, રુદન એટલે કે રડવું. ગરુડ પક્ષીનું નામ છે, ગરુડ. રામાયણ જોતા હતા એમાં જોઈ છે ને લોકડાઉનમાં રામાયણ જોઈએ એમાં જ્યારે રાવણ છે એ સીતાનું હરણ કરે છે, સીતાને ઉપાડીને લઈ જાય છે, ત્યારે એમને બચાવવા માટે ઘણા લોકો એમને મદદ આપે છે. ત્યારે એમાંનું એક પક્ષી હતું એ છે ગરુડ, ગરુડ રાજ. ઉટ્ટુ ગડું 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 પક્ષી હતું, તો આ ગરુડ છે એમને બચાવવા માટે ત્યાં આવે છે પણ બચાવી શકતા નથી. રાવણ તેનો વધ કરી નાખે છે, એમના બંને પંખ છે કાપી નાખે છે એના તલવારના છટકા લગાવીને. તો ત્યારે ગરુડ રાજ મૃત્યુ પામે છે, પણ એના વાવણ એટલે કે સમાચર રામ સુધી પહોંચી જાય પછી ત્યાં સુધી એ જીવિત હોય છે. આવું તમે જોયું હશે ને રામાયણમાં. તો ગરુડ એ પક્ષી છે,
પછી છે ગુરુ. તો ગુરુ એટલે આપણને જે શિક્ષા આપે એ ગુરુ, જેમ કે દીદી, ટીચર, મેડમ એ આપણા ગુરુ કહેવાય. પછીના જે નીચેના શબ્દો છે એ છે દીર્ઘ ઉ વાળા શબ્દો, જેમ કે રૂપક, રૂપક. રૂપક એક ભૂઈનું નામ પણ હોઈ શકે અને રૂપક એટલે સુંદર, રૂપકડું ગમી જાય એવું. રૂઝ, રૂઝ. આપણને કઈ ઘા વાગ્યો હોય તો એમાં મરહમ લગાવી અને એમાં રૂઝ આવે, આપણું ઘાવ છે એ ભરાવા લાગે, મટવા આવે, તો એમ કહેવાય કે રૂઝ આવી. રૂપ, રૂપ એટલે સુંદરતા, આપણું સૌંદર્ય. રૂપ અને પછી રમઝ, રૂમ, ઝૂમ, રમઝમ, રમઝમ, રમઝમ. રમઝમ રમઝમ નાચે છે, રમઝમ રમઝમ ઘોઘરો વાગે, ઘણું બધું રમઝમ તાલમાં લઈ શકાય, એ છે રમઝમ. તો તમારે આ શબ્દો છે સુંદર અક્ષરે ત્રણ વાર લખવાનું છે. ત્યારબાદ આ પેજ ઉપર સ્વાધ્યાય આપેલું છે, એક્સરસાઇઝ, જેમાં જ્ઞાન ગમ્મત એટલે કે શીખવાનું પણ, નોલેજ પણ મળે અને ગમ્મત પણ થતી જાય. ચિત્ર જોઈને વાક્ય પૂરા કરો. ચિત્ર આપ્યું છે, એનું પહેલું એ જોઈ અને ખાલી જગ્યામાં ભરવાનું છે. ખાલી જગ્યા ઉડી ગઈ તો આ ચિત્ર શેનું છે? ખબર છે આ પક્ષી કયું છે? એનું નામ લખવાનું છે. ચકલી છે, પોપટ, તો મોર દેખાય છે. ઓકે, કોણ કહેશે મને કે કોણ છે? બોલો, ખબર છે? ઓકે, આ છે બુલબુલ. કોણ છે? બુલબુલ. બુલબુલ એક પક્ષી છે, એ ઉડી ગઈ. તો બુલબુલ નો બુ છે કેવો આવ્યો? દીર્ઘ ઉવાળો કે હસ્વ ઉવાળો? યસ, આ છે હસ્વ ઉવાળો બુલબુલ. પછી છે એક વ્યક્તિ, માણસ છે, કંઈક બનાવે છે, ખાલી જગ્યા કામ કરે છે, તો શું બનાવે છે? ઓજાર બનાવે છે, એટલે કે હથિયાર બનાવે છે. તાપમાં, અગ્નિમાં તપાવી તપાવીને એ ઓજાર, હથિયાર બનાવે છે. તો એવું કામ કોણ કરે? લુહાર કરે. કોણ કરે? લુહાર. તો આ લુ કેવો થયો? હસ્વ ઉવાળો. પછી છે ખાલી જગ્યા, કુસુમ ખાલી જગ્યા પર ગઈ. તો કુસુમ ક્યાં ગઈ? પિક્ચર શેનું છે? ચિત્ર. પુલ, પુલ પર ગઈ. ક્યાં ગઈ કુસુમ? ક્યાં ગઈ? પુલ પર. પુલનું ચિત્ર છે. તો અહીંયા આગળ પુ છે એ હસ્વ ઉવાળું છે. ખાલી જગ્યા શેને છે ચિત્ર? સૂરજદાદા, સૂર્યદાદા. સૂરજદાદા આવ્યા તો સૂરજ, તો શું કેવો થયો? શું કેવો છે? દીર્ઘ ઉવાળો. કેવો? આખો છે દીર્ઘ ઉવાળો. શું? સૂરજદાદા આવ્યા. પછી છે દૂધ, પી. દૂધનો ગ્લાસ ભર્યો છે ને, દૂધ પી. પણ કોને પીવાનું છે? નૂતન, નૂતન દૂધ પી. તો નૂતન નો નો છે પણ દીર્ઘ ઉવાળો છે. દૂધ નો દૂ છે પણ દીર્ઘ ઉવાળો છે. નૂતન દૂધ પી. પૂછા ગુલાબ પકડ. ગુલાબ, જુઓ અહીં આગળ પૂછા છે ને, એ પૂછા દીર્ઘ ઉવાળું છે, જ્યારે ગુલાબ છે એ હસ્વ ઉવાળું છે. સમજાયું? ગુડ. નીચેના શબ્દોમાં ઉને ઉની માત્રા લગાવો. હવે અહીં એક સાદા આવા ખાલી શબ્દો આપ્યા છે, આની અંદર તમારે હસ્વનું કે દીર્ઘ કેવું આવશે ને એ લગાડવાનું કીધું છે. જો અહીં ગુજરાત,
સોરી સજરાત સચન સપત્ર માડ પાર પરી કસલ. હવે અહીં આગળ એવું કહ્યું છે કે હસ્વ ઉ અને દીર્ઘ ઉ ની માત્રામાં લગાવો. તો અહીં આગળ આ પહેલો જ શબ્દ છે એ કયો છે અને ક્યાં શું લગાવશો, દીર્ઘ વાળું કે હસ્વ ઉ વાળું ક્યાં લગાવશો? આ છે ગુજરાત. તો ગુજરાતમાં ગુ છે એ આવશે હસ્વ ઉ વાળું. પછી આ છે સચન, તો સૂચન. ગુજરાત આપણું રાજ્ય છે, સૂચન નો શું છે દીર્ઘ ઉ વાળો આવશે, અને સૂચન નો શું છે ઈ છે એની માત્રા કેવી છે દીર્ઘ ઉ વાળી. તો સૂચન એટલે સૂચન કરવું, નોંધ કરવી. સુપુત્ર, તો સુપુત્ર માં બંને માત્રાઓ હસ્વ ઉ વાળી આવશે. સુપુત્ર એટલે કે સારા સંતાન, સારા પુત્ર. મૂળ, મૂળ વાત તો એમ છે કે જાણે, અને મૂળ એટલે કે મૂળિયા, ઝાડના મૂળિયા અંદર, જમીનની અંદર જે દંટાયેલા હોય એ છે મૂળિયા. આમ ઝાડ હોય ને, આખું ઝાડ હોય, પણ આ થડ હોય ને એમાં અહીં આગળ આ બધા ઝાડ એમાં આ મૂળિયા હોય. જોવા હોય ને તો તમારું જ ઘરની આસપાસ શેરીમાં નાના નાના ખડવા ઉગ્યા હોય, અત્યારે ચોમાસામાં ઉગેલા જ હોય. દિવાલની ધારોધાર જોવો ને તો નાના નાના ખડ એટલે કે જે વધારાના હોય, અનયુઝ હોય. જોજો કોઈના પ્લાન્ટ ના ઉખાડી નાખતા, ફૂલના છોડ કે ઝાડ ના ઉખાડતા. હું તમને જસ્ટ એટલે કહું છું કે તમને મૂળિયા જોવા મળે, મમ્મી પપ્પાની હેલ્પ લઈ અને ક્યાંય તમે તમારા શેરીમાં એવા નાના નાના ઘાસ હોય ને ઉગેલા વધારાના, એના ઉચકજો. પછી જમીનમાંથી એ ધૂળ ધૂળ સાથે જેમ ઉચકીને આવશે ને એમાં આવા મૂળિયા દેખાશે. તો એ છે આ મૂળ. પરી, તો કે પૂરી, સાતપુરી, ખાણીપુરી. તો ઉ છે એ આવ્યું દેર્ઘ ઉવાળ. કુશલ, હેમ કેમ, કુશલ એટલે કે સારું હોય એમ. કેમ છો, કુશલ મંગલ, તો એવું. કુશલ એટલે કે સારું હોય એવું. કુશલ પુ છે આવશે દીર્ઘ ઉ વાળો. સમજમાં આવી ગયું દીર્ઘ ઉ અને અશ્વ ઉ વાળું? ગુડ. તો અહીં આપણે આ ચેપ્ટર થર્ડમાં દીર્ઘ ઉ ની માત્રામાં જે સ્વાધ્યાય આપણે સમજ્યા છીએ એમાં આટલું જ રાખીએ છીએ. ભાગ છઠ્ઠામાં, ભાગ સાતમામાં આપણે આગળ જે વધવાનું છે, જે ક્વેશ્ચન 3-4 શીખવાના છે એ પછી શીખીશું. આટલું સમજમાં આવી ગયું સરસ રીતે? વેરી ગુડ. અને ખાસ આ મૂળ પેરેન્ટ્સની મદદથી લઈ અને મૂળ કેવા હોય એ જોઈ લેજો, બરાબર? ચલો હવે આપણે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે સાતમા ભાગમાં આપણે પ્રશ્ન 3-4 અને આગળ ઓળખો વિશે જાણીશું, શીખીશું ને લખીશું. અહીં આગળ આપણે આટલું પૂરું કરીએ અને ત્યારબાદ જે ઉની માત્રા શીખ્યા છીએ તો ઉની માત્રાની એક કવિતા પણ શીખવાની છે, એ પણ આપણે પછી આરામથી શીખીશું. ઠીક છે, ચલો અહીં આપણે પૂરું કરીએ. નમસ્તે.